ભુજના દતેશ ભાવસાર દ્વારા આરટીઓ કચેરીમાંથી આરટીઆઈ મારફત માહિતી માંગવામાં આવી હતી જે માહિતીમાં ટેક્સચોરી અંગેની માહિતી માંગવામાં આવી હતી પરંતુ આરટીઓ દ્વારા અંગે કોઈ માહિતી આપેલ નથી માહિતી ન મળતા અપીલ કરેલ પરંતુ તેમાં પણ ટપાલ મોડી મોકલાતા તારીખ અને સમયે દતેશભાઈ હાજર રહી શક્યા ન હતા શ્રી દતેશભાઈ ભાવસારે ભુજની આરટીઓ કચેરી દ્વારા કચેરીમાં મોટા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે આ અંગે તેઓ ન્યૂઝ સાથે વાત કરી હતી ખાસ તો અત્યારે જે બહુ મોટો મુદ્દો છે ટેક્સ ચોરી કંપાંડ હવે ટેક્સ ચોરીમાં જે 300 ની આજુબાજુ વાહનો ડિટેક્ટ થયા હતા તેમાંથી માત્ર પચાસ કે વાહનોમાં જ ટેક્સ ભરાયા છે બાકી તમારા ધ્યાનમાં હશે થોડા દિવસ પહેલાં વીસ વાહનો બીજા પકડાયા છે પણ હજી અઢીસો જેટલા વાહનો છે જે બહુ જ મોટા મોટા વાહનો છે અને એના ટેક્સો લાખ દોઢ લાખ બે લાખ રૂપિયા થઈ રહ્યા છે તો એવા વાહનોને ન પકડવા માટે આ આરટીઓ તંત્ર સદંતર કુંભકર્ણની નિદ્રામાં છે અને એ નિદ્રામાંથી જગાડવા માટે મારા દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી આરટીઆઈનો અમને કોઈ જવાબ આપ્યો નહીં અને મેં અપીલ દાખલ કરી હવે અપીલમાં પણ આ લોકો એવી રીતે કરેલો છે કે ચોવીસ તારીખના સાંજે પોણા છ વાગે એમણે મારી અપીલનો લેટર પોસ્ટ કર્યો એટલે પચીસ તારીખે નાતાલની રજા આવી જાય છવ્વીસ તારીખે આપણે સવારે નોર્મલી નીકળી જતા હોઈએ દસ વાગે ઘરે એટલે એ બપોરે બે વાગે લેટર પહોંચે ચાર વાગ્યાનો અપીલનો સમય હોય આપણે સાંજે ઘરે પહોંચતા હોઈએ ત્યારે અપીલનો લેટર આપણે મળે એટલે એ સમય નીકળી ગયો હોય એટલે બદ રાતે આ લોકો એવી જ રીતે લેટરો પોસ્ટ કરે કે અપીલ કરતાને એ સમયસર લેટર મળે નહીં અને ન મળે એટલે આપણે ત્યાં ન પહોંચી શકીએ એટલે આ લોકો આયોગમાં એવું લખીને મોકલાવી દે કે અમે અપીલ માટેનો સમય આપેલો છે અને આ હાજર રહ્યા નથી પણ આમનો બધ ઇરાદો એવો જ હોય છે એ એકવીસ તારીખનો લેટર એ લોકો પોસ્ટ કરે ચોવીસ તારીખે એટલે આયોગમાં દેખાડી દે કે આ એકવીસ તારીખનો પત્ર છે પણ હકીકતમાં એકવીસ તારીખનો પત્ર ચોવીસ તારીખના પોસ્ટ કરે પચીસ તારીખે રજા આવી જાય આપણે સત્યાવીસ તારીખે સાંજે એ પત્ર મળે ત્યાં સુધી અપીલનો સમય નીકળી જાય એટલે આ લોકો બધે એવા જ કાવતરા કરે છે કે સામાન્ય જનતાને અને કચ્છની જે લોકો છે એ લોકોને તમે એવી રીતે હેરાન જ કરવા અને એમના કામ ન જ કરવા કમિશનર સાહેબ આવા થોડો મોડો જાણ થતાં અમે થોડો મોડો આવ્યા અને કમિશ્નર સાહેબને અહીંયા જ મળવાનું છે ત્યારે કમિશનર સાહેબને પણ રજૂઆત કરી એટલે કમિશ્નર સાહેબે એવું જ કહે છે કે તમે લખીને મોકલાવો પણ જ્યારે એમનો પણ પ્રત્યુત્તર એવો જ હતો કે કોઈ યોગ્ય નહીં લખીને મોકલાવે